નમસ્કાર બાળ દોસ્તો કેમ છો મજામાં છો ને હું પણ મજામાં છું વાલી મિત્ર નમસ્કાર આજના હોમ લર્નિંગ અન્વયે ગણિત વિષય ધોરણ એકમ અગિયાર પેટર્ન ભાગ બેમાં આપ સૌનું સ્વાગત છે હવે તમારામાંથી મને એ કહેવાનું છે પેટર્ન ભાગ એકમાં કેટલીક પ્રવૃત્તિઓ ઘરે કરવા આપેલી યાદ છે ને તમને બધાને કઈ કઈ પ્રવૃત્તિ કરવા આપેલી પહેલી તો એક રમત રમવાનું કીધેલું તાળીની રમત હા પછી દિવાસળીની સળિયોની પેટન પાંદડાની પેટન ચાંદલાની પેટન બરાબર ને તમારી પાસે રબર સંચો અને બટન હોય તો તેની પેટન આ બધી પેટન તમારી સામે અહીંયા બનાવી હતી અને પાછું તમને કીધેલું પણ ખરું કે તમારે હું ફરી મળું ને તે સમય દરમિયાન આ બધી જ પ્રવૃત્તિ અને રમત રમવાની છે તમારી સ્વા પોથીમાં અને હું મારી સ્વા અધ્યયન પેટર્નની પ્રવૃત્તિ આગળ કરીશું પહેલાં પેટર્ન નવી બનાવી છે તે તમને અહીંયાથી બતાવું છું તો ચાલો બધા તે નિહાળવા થઈ જાવ તૈયાર બાળ દોસ્તો શું કર્યું છે પહેલાં તો બે ગોળ છે અને પછી બે ચોરસ મે આગળ શું કર્યું છે તો બે ગોળ દોર્યા છે ફરી પાછો હવે મારે શું કરવું પડશે આગળ એ ડિઝાઇન પૂરી કરવા હા બે ચોરસ પાડ્યા આ આકાર દોરીને મેં અંદર રંગ પૂર્યા છે પાછા આગળ શું કર્યું હશે મેં હા હા બોલો ગોળ દોર્યું હશે જુઓ બરાબર ને હા હવે હું એ શું કર્યું હશે વિચારો જો બે ચોરસ દોર્યા છે ફરી પાછી નીચે એક કરી છે છે જુઓ બે લીટા ગોળ છે ફરી પાછા બે ઊભા લીટા છે અને ગોળ છે બરાબર ને હવે હું શું કરીશ આગળ મારે આગળ પેટર્ન પૂરી કરવી છે તો હું શું કરીશ હા ઉભો લીટો લઈશ ફરી ઊભો લીટો

ઉદાહરણ આપ્યા હતા એ પ્રમાણે પાછળની આખી પેટર્ન જાતે પૂરી કરી છે એની નીચે જઈએ તો એરા દોરેલા છે બરાબર ને ઊંધા અને છતા અને તે દોરી અંદર રંગ પૂર્યા છે જુઓ જુઓ છો ને તમે બધા પેટર્ન આગળ કેવી રીતે પૂરી થાય છે અહીંયા સ્ટાર દોરી દીધા છે અને સ્ટારમાં જે પ્રમાણે રંગ પૂરવાના છે એ પ્રમાણે રંગ પૂરીને આગળની પેટર્ન પૂરી કરી છે અહીંયા ત્રિકોણ છે આડો ત્રિકોણ ઉભો ત્રિકોણ બરાબર ને જુઓ આડો ત્રિકોણ અને ઉભો ત્રિકોણ આ બધા જ આકારો દોર્યા અને તેમાં રંગ પૂર્યા છે જોયું ને ઘરે રહીને આ પેટનની એક પ્રવૃત્તિ કરી હતી જે તમને બતાવી વાલી મિત્રો તમારે તમારા બાળકની સોયા પોથીમાં એકમ અગિયાર ખોલીને આપશો દોસ્તો હવે હું અહીંયાથી સ્વયાધ્યન પોથીમાં પેટર્ન આગળ પૂરી કરતી જાઉં છું તે જ પ્રમાણે તમારે જોવાનું છે અને સાથે સાથે તમારી સોયા અધ્યયન પોથીમાં એ પેટન પૂરી કરવાની છે

પાછો છત્તો અને પાછો હું ઊંધો હવે તમારે બધાએ આ પેટનને આગળ પૂરી કરવાની છે હું અહીંયાથી કરું છું તે જોવાનું છે પણ ખરું અને સાથે સાથે સ્વયં અધ્યયન પોથીમાં એ પેટર્ન પૂરી કરવાની છે તો ચાલો જુઓ શું કરીશું લીટી પાડીશ અને ઊભી લીટી કરીશ બરાબર છે હવે શું કરવાનું છે તો અહીંયા પહેલા લીટી પાડવાની છે અને પછી નીચે આડી લીટી કરવાની છે બરાબર છે ને આગળ જઈએ તો અહીંયા પહેલાં આડી લીટી કરીશું અને ઉભી લીટી કરીશું બરાબર છે ફરી પાછું તો ઉભી લીટી અને નીચે આડી થાય છે ને એ પ્રમાણે હું અહીંયાથી પેટન પૂરી કરું છું એ પ્રમાણે સાથે કરતા જવાનું છે અહીંયા આપણે પહેલા ઊભી લીટી કરીશું અને નીચે આડી લીટી કરીશું ફરી પાછું અહીંયા બધા લીટીઓ પાડતા રહેશે થઈ ગઈ બધાની પેટર્ન પૂરી સરસ હવે નીચે જઈએ જોયું તમને કંઈક યાદ આવ્યું આવી પેટર્ન પૂરી કરી હતી ને જોયું ને હમણાં જ તમે આગળ ચાલો ત્યારે શું કરશો પહેલા જોઈ લો અને સમજી લો બે ઊભા લીટા છે ફરી પાછું ગોળ બનાવ્યું છે બે ઊભા લીટા છે ગોળ બનાવ્યું છે અને પાછા બે ઊભા લીટા છે તો હવે આ શું કરવાનું છે હા ગોળ કરવાનું છે કરો તો ગોળ બરાબર ને પછી શું કરીશું બે ઉભા લીટા કરી દઈશું ફરી પાછું હવે શું કરીશું તો ગોળ કરીશું ફરી પાછા બે ઊભા લીટા હવે પાછું કરવાનું છે આપને ગોળ અને બે ઊભા લીટા થઈ ગઈ તમારા બધાની પેટન પૂરી થઈ ગઈ ને કેવું મજા આવે છે ને બધાને આ તો બહુ સહેલું હે ચાલો હવે નીચેની પેટર્ન સમજીએ તો શું છે તીર છે અને તીરની નીચે એક આળો લીટો દોરેલો છે એ જ પેટનને અહીંયા ઊંધી કરીને મૂકી દીધી છે ઊંધું તીર મૂક્યું છે અને તીરની ઉપર લીટી કરેલી છે અહીંયા તીરમાં નીચે લીટી કરેલી છે ફરી પાછું તીર અને તેના નીચેના ભાગમાં લીટી અહીંયા ઊંધું તીર અને તેના ઉપરના ભાગમાં લીટી ચાલો થઈ જાઓ તૈયાર હ ફાવશે ને તમને બધાને પહેલા જો હું કેવી રીતે તીર તીર દોરું છું તે જોઈ લો તમે બરાબર અને અને નીચે પાડી દો લીટી થઈ ગયું પાછું અહીંયા શું કર્યું છે આળી લીટી મૂકી છે હવે આજ જે દોર્યું છે ને તેને આપણે ઊંધું કરવાનું છે એટલે પહેલા આળી લીટી કરશો પછી ઊંધું તીર બનાવશો બરાબર છે ને ચાલો ફાયું તમને બધાને દોરતા તો આગળ પેટર્ન પૂરી કરજો ખાલી બે ત્રાસી લીટી જોડી અને એક આકાર બનાવ્યો છે જે આ આકાર બનાવ્યો છે તેઓ અહીંયા ત્રાસી લીટી બે દોરી અને ઊંધો આકાર બનાવી દીધો છે ફરી પાછો છત્તો ફરી પાછો ઊંધો જોયું આ તો બહુ સહેલું કેવું બધા ફટાફટ કરી દેજો ને ચાલો ત્યારે હું જોઉં છું કોને સૌથી પહેલું કર્યું સરસ ચાલો હું પણ કરું છું તમારી સાથે ફાવે છે ને બધાને આકાર આકાર દોરતા મુજબ આપને આગળની પેટર્ન પૂરી કરવાની છે તો જોઈએ અહીંયા બે ઘોડ છે ફરી પાછું લંબચોરસ છે બે ઘોડ છે અને અહીંયા છે લંબ ચોરસ તો શું કરીશું આ પ્રમાણે આ પેટર્ન પણ તમારે પૂરી કરવાની છે અરે વાહ તમને બધાને તો ખબર પડી ગઈ કેરી છે અને શું છે સફરજન પહેલા કેરી પછી સફરજન શાંતિથી તમારે આ કેરીનો આકાર દોરવાનો છે જોયું બરાબર હવે સફરજન પાડવાનું છે બરાબર ને આ પ્રમાણે તમારે પણ કેરી સફરજન કેરી સફરજન એ પ્રમાણે આગળ પેટર્ન પૂરી કરવાની છે અને તેમાં રંગ પણ પૂરજો બરાબર હવે નીચેનો આકાર સમજીએ તો તમારે આ પ્રમાણે ચાર ત્રાસી લીટી જોડીને એક છત્તો આકાર અને એ જ વસ્તુને પાછી એ જ પ્રમાણે એને ઊંધો મૂકીને આકાર બનાવવાનો છે અને તે પ્રમાણે આગળ તમારી પેટર્ન

આપની પાસે કેટલાક આકારો અહીંયા દોરેલા જ છે અને તે પ્રમાણે આગળની પેટર્ન પૂરી કરવાની છે જુઓ અહીંયા શું છે પહેલા એકલું ગોળ છે અને પછી ગોળની ફરતે લીટા દોરેલા છે એટલે સૂર્ય જેવો આકાર બનાવેલો છે ફરી પાછું ગોળ અને ફરી એ જ પ્રમાણે લીટા દોરીને આકાર બનાવેલો છે તો હવે અહીંયા શું કરીશું શું કરવાનું છે તો ખાલી ગોળ દોરવાનું છે બરાબર છે પછી શું કરીશ તો ફરી ગોળ પણ દોરીશ આ પ્રમાણે લીટા દોરી સૂર્ય જેવો આકાર બનાવવાનો હવે અહીંયા શું કરીશું તો અહીંયા ફક્ત ગોળ મૂકીશું શું કરીશું અહીંયા ગોળ દોરીશું જોઈએ બીજો આકાર તો અહીંયા છે આડી લીટી અને ઉપર આ રીતના અડધું ગોળ પાડી દો બરાબર છે ફરી એની બાજુમાં શું કરીશું તો અહીંયા આડી લીટી અને અહીંયા નીચે અડધું ગોળ કરી દેવાનું થાય છે ને એ પ્રમાણે આગળ પેટર્ન પાછું અહીંયા શું કરીશું તો અહીંયા આડી લીટી ને અહીંયા ઉપર ગોળ કરીશું બરાબર છે આ પ્રમાણે આગળની પેટર્ન તમારે પૂરી કરવાની છે દોસ્તો તમારી અધ્યયન પોથીના એ પછીના બીજા પેજ પર આવી એક પેટર્ન આપેલી છે જોઈએ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ આ પેટનમાં જે જગ્યાએ જે ખાના ખાલી છે તે ખાનામાં જે પ્રમાણે આકાર આવે છે પેટર્ન પૂરી કરવામાં તે આકાર અહીંયા મૂકવાનો છે તો આ એક છે અહીંયા ગોળ આકાર દોરેલું છે પછી છે ત્રિકોણ પછી શું છે લંબચોરસ પછી પાછું છે ગોળ ત્રિકોણ એટલે કે ગોળ ત્રિકોણ અને લંબ ચોરસથી આ પેટર્ન બનાવેલી છે હવે સમજો ગોળ ત્રિકોણ લંબચોરસ ચોરસ અહીંયા છે ગોળ ત્રિકોણ તો અહીંયા શું દોરવું પડશે

ત્યાં જે આકાર મૂકવાનો છે તે મૂકીને આગળની પેટર્ન આપણે પૂરી કરવાની છે તો આગળથી જોતા આવીએ ગોળ પછી ત્રિકોણ છે અહીંયા પણ ગોળ પછી ત્રિકોણ છે અને અહીંયા ગોળ પછી હવે શું કરવું પડશે ત્રિકોણ જુઓ થઈ ગયા આ પેટર્ન આપણી પૂરી એની નીચેની પેટર્ન સમજવાનો પ્રયત્ન કરીએ આ થોડું નવું છે પહેલાં આપણે આકારો દોરતા હતા આમાં ગણતરી પણ આવે છે જે ગણતરીની સમજ આપણે પહેલાં મેળવી લીધી છે મેળવી લીધી છે ને તમે બધાએ ગણતરી કરીને અંકોનો ઉપયોગ કરતા શીખ્યા છો બરાબર તો અહીંયા આ બોક્સમાં એક છે પણ એકને ફરતે પાછું ગોળ કરેલું છે હ આપણે આકારમાં એ નહીં ભૂલવાનું બીજા બોક્સમાં એક પછી કેટલા છે એક બે એટલે આ થઈ અંકની પેટર્ન અહીંયા એક ગોળમાં એક લખેલા છે અહીંયા બે ગોળમાં એક લખેલા છે આગળ જોઈએ તો આગળ શું છે બે પછી ત્રણ ગોળ છે એક બે અને ત્રણ અને ત્રણ ગોળમાં એક લખેલા છે આ બોક્સ ખાલી છે હવે તમારે બધાએ અહીંયા વિચારીને પેટન પૂરી કરવાની છે થોડું આગળ પણ જોઈએ તો અહીંયા કંઈ જ નથી અને આગળ જોઈએ છે તો પાંચ ગોળ છે જો હું ગણું એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ગોળમાં એક લખ્યા છે એટલે પાંચ વખત એક લખ્યા છે અહીંયા એક વખત એક છે અહીંયા બે ત્રણ તો પછી શું આવશે ચાર ચાર એકડા અહીંયા પાડવાના છે એટલે ગોળ કરીને ચારે ગોળમાં એક લખવાનો છે આપણી પાસે અહીંયા પેટર્ન આગળ વધે છે જુઓ અહીંયા એક એક બે એક બે ત્રણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ તો આગળના ખાનામાં તમને બધાને જ ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું કરીશું છ ગોળ દોરીશું અને ગોળમાં એક લખીશું થઈ ગઈ ને આપણી પેટર્ન પૂરી આ પ્રમાણે આગળની પેટર્ન તમારે પૂરી કરવાની છે બાર દોસ્તો તમારી સ્વાધ્ય પોથી ત્રીજું પેજ છે તેમાં જોઈએ અહીંયા પણ તમારે પેટર્ન પૂરી કરવાની છે જુઓ અહીંયા પાંચ ખાના આપેલા છે એ પાંચ ખાનામાં પહેલાં ખાનામાં એક ત્રિકોણ પાડ્યો છે તો બીજા ખાનામાં બે ત્રિકોણ છે ત્રીજા ખાનામાં ત્રણ ત્રિકોણ છે સરસ તમને બધાને ખબર પડી ગઈ કેટલા ત્રિકોણ દોરવાના છે અહીંયા ચાર ત્રિકોણ અને પછી કેટલા ત્રિકોણ દોરશો તમે પાંચ ત્રિકોણ સરસ થઈ ગઈ આપણી પેટર્ન પૂરી અહીંયા નીચે સમજીએ અહીંયા ફૂલ મૂકેલા છે જુઓ કેટલા ફૂલ છે પહેલાં તો ગણીએ એક બે ત્રણ કેટલા ફૂલ છે ત્રણ હવે એના બાજુના ખાનામાં જઈએ અને બાજુના ખાનામાં કેટલા ફૂલ દોરેલા છે તે સમજીએ એક બે ત્રણ ચાર અહીંયા ત્રણ અહીંયા ચાર ફરી પાછા એના બાજુના ખાનામાં જઈએ અને એક વાર ગણી લઈએ કે કેટલા ફૂલ દોરેલા છે એક બે ત્રણ ચાર પાંચ ત્રણ ચાર પાંચ આપણે પેટર્નને આગળ વધાવવાની છે બરાબર છે તો અહીંયા તમારે કેટલા ફૂલ દોરવા પડશે હા છ ફૂલ દોરવા પડશે કેટલા ફૂલ દોરવા પડશે છ તો દોરી દો બધા છ ફૂલ એક ફૂલ બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર છે હવે જો અહીંયા છ ફૂલ દોર્યા હોય તો બાજુના ખાણામાં કેટલા ફૂલ આવશે સાત ફૂલ આવશે સરસ તમને બધાને યાદ છે તો તમે બધા સાત ફૂલ આ પ્રમાણે દોરી દો ગણીને એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ જ પ્રમાણે આ પેજની આગળની પેટર્ન તમારે સમજીને પૂર્ણ કરવાની છે બાળ દોસ્તો તમે અગાઉના પેજ પર પેટર્ન ચિત્રાત્મક ગણતરી કરીને અંક દ્વારા પેટન પૂરી કરી અંક ઉમેરતા ગયા અને જે ચિત્ર હતું તે પ્રમાણે આગળ પેટન પૂરી કરતા ગયા હવે અહીંયા શું કરવાનું છે અહીંયા ફક્ત અંકની પેટન છે પહેલાં સમજીએ કે અહીંયા પાંદડા મૂકેલા છે અને પાંદડામાં અંક લખેલા છે કેટલા છે બે ફરી વિચારો બે પછી આગળ જઈએ તો કેટલા છે ચાર અહીંયા તમારે વિચારવાનું છે કે બેમાં કેટલા અંક આગળ ખસ્યા તો ચાર આવ્યા તો બેમાં બે ઉમેર્યા એટલે અહીંયા આવ્યા ચાર ચારમાં બીજા કેટલા ઉમેરીએ તો છ થાય તો તમને ખબર છે અગાઉના એપિસોડમાં મને ભાગ એકમાં શીખવ્યું છે બરાબર ને કે ચારમાં આ બેની પેટર્ન છે કઈ પેટર્ન છે બેની ચારમાં બે ઉમેર્યા ચાર પછી પાંચ છ એટલે કે ચારમાં બે ઉમેર્યા એટલે અહીં થયા છ આગળ જઈએ છમાં આપણે અહીંયા કેટલા ઉમેરવાના છે બે જ ઉમેરવાના છે તો અહીંયા લખ્યા છે છ માં બે ઉમેરો એટલે અહીંયા થાય તો તમે બે ઉમેરો દસ દસમાં કેટલા ઉમેરવા પડશે આપણે પાછા બે જ ઉમેરવાના કારણ કે અગાઉથી આપણે બે જ ઉમેરીને આ પેટર્ન પૂરી કરતી છે એટલે દસમાં બે ઉમેરો તો દસ પછી અગિયાર

અંકમાં બે બે ઉમેરતા જવાનું અને આગળ ખસતા જવાનું અને આપણી પોથીની પેટર્ન પૂરી કરતા જવાનું અહીંયા ડોલ આપેલી છે બરાબર છે છે અને ડોલમાં પણ અંક લખેલા પહેલી ડોલ જોઈએ તો ત્યાં છે કેટલા હા સત્યાવીસ છે કેટલા છે સત્યાવીસ હવે સત્યાવીસ પછી બીજી ડોલમાં કેટલા છે અઠ્યાવીસ છે અને પછી છે ઓગણત્રીસ એટલે કે અહીંયા સળંગ

તેત્રીસ થઈ ગઈ પેટર્ન પૂરી હવે અહીંયા થોડું સમજીએ પચીસ પછી ત્રીસ કેટલા અંક આગળ ખસી ગયા હતા આપણે શીખી ગયા છે ને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એટલે કે પાંચ અંક ખસ્યા ત્યારે અહીંયા ત્રીસ મૂક્યા છે બરાબર ને પચીસ પછી ડાયરેક ત્રીસ મૂક્યા છે એટલે કે પાંચ અંક ખસ્યા છે હવે ત્રીસમાં પાંચ ઉમેરીને આગળનો અંક અહીંયા લખવાનો છે આગળની સંખ્યા લખવાની છે તો ત્રીસમાં તમારે પાંચ ઉમેરવાના તમારી પાસે એકથી પચાસ અંક લખેલા તમારી નોટબુકમાં પણ હશે

આગળ ખસતા જઈ અને તેમાં ગોળ કરવાનું શીખવેલું છે જે વસ્તુ મેં અને તે પ્રમાણે સંખ્યા આગળ લખતા જવાનું તો જો માં પાંચ અંક ઉમેરીએ તો અહીંયા આવશે પિસ્તાળીસ માં પાંચ અંક ઉમેરીએ તો અહીંયા આવશે પચાસ અને પચાસ માં પાંચ અંક ઉમેરીએ તો અહીંયા આવશે પંચાવન એટલે કે આ પાંચના અંકની એક પેટર્ન બની છે આજ પ્રમાણે આ પેજની આગળની પેટર્ન તમારે સમજીને પૂર્ણ કરવાની છે બાળદોસ્તો સ્વયાધ્યયન પોથીમાં પેટન કરવાની મજા આવીને સ્વયાધ્યયન પોથીમાં તો કરવાની જ પણ પાછું ઘરે પણ મિત્રો સાથે રમતા રમતા આવી બીજી પણ પેટર્ન તમારે જાતે કરવાની છે તો આવજો